માણિયાહાટીના તાલુકાના ચુરડી ગામે સ્ટોન ક્રશરના બ્લાસ્ટિંગથી ગામમાં ભયનો માહોલ. ગામના ઘણા ખરા ઘરોમાં પડી તિરાડો. જૂનાગઢ માળિયાના ચુરડી ગામે ગામની બાજુમાં જ આવેલા સ્ટોન ક્રશર કાંકરીના ભરડિયાઓ આવેલા હોય, જેમાં અવારનવાર દિવસ દરમિયાન 8-10 વખત બ્લાસ્ટ કરવામાં આવે છે, જેમને કારણે ગામમાં ધરતીકંપ જેવો માહોલ સર્જાય છે. ગામના ઘણા ખરા મકાનોમાં પણ તિરાડો પડી જવા પામી છે. સ્ટોન ક્રશર કાંકરી મેળવવા માટે આવા અનેક બ્લાસ્ટિંગ કરવામાં આવે છે, જેમને કારણે ગામ લોકોને ભયનો મોટો માહોલ સર્જાયો છે. અવારનવાર કરવામાં આવતા બ્લાસ્ટથી લોકોને અનેક વખત સ્ટોન ક્રશરના માલિકોને મળીને પણ સમસ્યા બાબતે કીધેલું, પરંતુ આ બાબતે કોઈપણ પ્રકારનું ગામ લોકોનું ધ્યાને ન લઈ સ્ટોન ભરડિયાના બ્લાસ્ટિકની પ્રવૃત્તિ યથાવત રાખવામાં આવી છે, જેથી ગામ લોકો ભૂકંપી માહોલમાં મોટી સમસ્યામાં જીવવા મજબૂર બન્યા છે. ગામમાં 300 જેટલા ઘરમાં બ્લાસ્ટિંગની અસર થયેલી જોવા મળી રહે છે. ગામના લોકોમાં હાલ અણધાર્યા બ્લાસ્ટિંગથી ભયના મોટા માહોલમાં જીવી રહ્યા છે. ગામ લોકો દ્વારા અગાઉ અનેક રજૂઆતો પણ કરવામાં આવી હતી, પરંતુ રાજકારણના જોરે આવી બિનકાયદેસરની પ્રવૃત્તિ ચાલી રહી હોય, જેથી રજૂઆતોને ધ્યાનમાં લેવામાં આવી નથી એવા પણ ગામ લોકો આક્ષેપ કરી રહ્યા છે. તો ગામના અમુક લોકો દ્વારા સ્ટોન ક્રશર ભરડિયા બિનકાયદેસર ચાલતા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તો તંત્ર આવી પ્રવૃત્તિ પર ધ્યાન આપશે ને લોકોને ભયના માહોલમાંથી મુક્ત કરશે કે કેમ, એ તો હવે જોવું જ રહ્યું. નામ કમીબેન રામા રાઠોડ, ગામ સુરડી, માળિયા, તાલુકા, જિલ્લો જૂનાગઢ. અમારે એવી તકલીફ છે સાહેબ કે આ એલકા અટાણ લગી ફોડતા, હવે અટાણ લગી કાર્યવાહી કોઈ નહોતી કરી, હવે થઈ ત્યાં સાહેબો આવતા એને સમજાવી એને ઓળીમાં સા પાણી પાઈને બંડલ દઈ અને મોકલી દઈ, એવા પૈસા પાલટી છે તો અમારા મકાન પડી જાય, એનું અમારે શું કરવું? એ અમને તો મકાન તો કઈ કરી દેવાના નથી. અમારા છોકરા હવે જીમ તીમ કરીને કર્યા મકાન, અમે જમીન વાળા છે તો અમારથી થતા નથી. સરકાર અમને ટેકા દે, સરકાર અમને લાભ દે, અમે મકાન કરીએ. અને આવા મકાનમાં એને કમાવાના રસ્તા એને કરી, પર ગામના છે, ગામના નથી, પર ગામના કમાવાના રસ્તા એને કરી અને અમને ગરીબ માણસ શું કરે, હેરાન કરે. આના પગલા લેવામાં આવશે ઠીક છે, નકર અમે ગાંધીનગર લગી છેડા લેવું. પ્રવીણભાઈ સિદ્ધિભાઈ રાઠોડ છે, હું ગામ ચુરડીનો રહેવાસી છું. માળિયા તાલુકા હાટીના તાલુકો છે, જિલ્લો જૂનાગઢ. હવે આ ચુરડી ગામની અંદર 3 ક્રશર આવેલા છે, સ્ટોન ક્રશર બ્લેક. હવે એ ગામ લોકોનું એવું ઉગ્ર આંદોલન થયું કે બ્લાસ્ટિંગ એ નોર્મલી કરે, તેમજ વાડી વિસ્તારના રસ્તા છે એટલે એ રસ્તા જે કાયદેસરના હોય એ રીતના રસ્તા રાખે, જાજુ કટિંગ ન કરે એનું લીજુમાં, અને કાયદેસરની લીજુના જે એના સ્થળ છે એ નક્કી કરે. આ પ્રમાણે અમે મીડિયાના માધ્યમથી જનતાને અને ઉચ્ચ અધિકારીને આ કહેવા માંગીએ છીએ, અને આવા નુકસાન થાય એવા પ્રયત્ન ન કરે. એનો ધંધો અમારે હાલ લોક નથી કરી દેવો એવો પ્રયત્ન પણ નથી, કારણ કે ગવર્મેન્ટ માન્ય છે એટલે લોક થાય કોઈથી એવું શક્ય નથી. પણ કહેવાનું એ મુદ્દો છે કે અમારે લગભગ ભડિયાના વિસ્તારમાં ST SC એ વિસ્તાર જ વધારે આવે, કારણ કે રબારી સમાજ અને આદિવાસી સમાજ અને દલિત સમાજ આ લોકોને નુકસાન છે, અને ભરડિયા ફક્ત ને ફક્ત આહિર સમાજના છે. એટલે અમારા ગામમાં રહેવાસી લગભગ 75-80% આહિર સમાજ છે, એટલે કોઈ પગલાં આહિર સમાજ થકી તો લેવાશે નહીં, એ તો હું ફાઇનલ કહું. એટલે અમે નબળા માણસો થઈ અને આ બૈરાઓ છે, બાળકો છે, ત્યાં શિક્ષણ લેવા માટે બાળકો જાય એને પણ નુકસાન થાય. એટલે ભડિયાવાળાને અમારું કહેવાનું ઈચ્છ છે કે ભાઈજી એની મર્યાદામાં કામ ધંધો કરે અને આ રહેવાસી પબ્લિકને તકલીફ ન થાય એવું ધ્યાન આપે. મકાન જે કઈ બ્લાસ્ટિંગ. બ્યુરો રિપોર્ટ, NIS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.